સમાંતર બાજુ
ત્યારબાદ ત્રીજી શરત છે એ બરાબર સી સોરી એ બરાબર 70 અને બી બરાબર 75. તો મિત્રો એ અને સી એ ખૂણાનો માપ છે, એ અને સી સામસામેના ખૂણા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય, પરંતુ અહીંયા એ અને સી ના માપ સમાન નથી, એ 70 છે અને સી 65 છે. તો આપણે લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોઈ શકે. હવે તો આ રીતે આપણે ગુણધર્મો જાણતા હોઈએ તો જ આનો જવાબ આપી શકીએ. એટલે વારંવાર હું કહું છું કે ચતુષ્કોણના ગુણધર્મો યાદ હોવા જરૂરી છે, યાદ રાખવા જ પડશે. હવે આગળ ચોથો પ્રશ્ન, એવા એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ કોઈ ચોક્કસ માપ લેવું જરૂરી નથી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાની બંને જોડ સમાન હોય, પરંતુ એવું કીધું સમાંતર બાજુ ન હોવો જોઈએ અને સામસામેના ખૂણાની બંને જોડ નહીં પરંતુ માત્ર એક જોડ સમાન હોવી જોઈએ. તો એવો ચતુષ્કોણ છે પતંગાકાર ચતુષ્કોણ. આ પતંગાકાર ચતુષ્કોણ એબીસીડી છે, તમે જોઈ શકો છો બી અને ડી સામસામેના ખૂણાની એક જોડ સમાન છે, એ અને સી સમાન નથી. એ લઘુ કોણ છે અને સોરી સી લઘુ કોણ છે અને ડી એ ગોળ કોણ છે. જ્યારે અહીંયા બી અને ડી એ બંને ગોળ કોણ છે, બંનેના માપ પણ સમાન દેખાય છે. તો એ આપણે લખી શકીએ પતંગાકાર ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ. એટલે આના વિકર્ણો કઈ ખાસ આના ગુણધર્મ આપણે ખાસ યાદ રાખવાનું નથી હોતા, પણ આ એક ગુણધર્મ યાદ રાખવાનું, સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય અને વિકર્ણો છે કાટખૂણે છે. તો આ પતંગાકાર ચતુષ્કોણ થયો. હવે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. મિત્રો પ્રશ્ન પાંચ છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાનો માપ શોધો. અહીંયા ચતુષ્કોણનું નામ પણ નથી આપ્યું, ખૂણાના નામ નથી આપ્યા. તો આપણે ધારી લઈએ, ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. ચતુષ્કોણ એબીસીડીમાં
આસપાસના ખૂણાઓની ચાર જોડ મળે, એ ને બી, બી અને સી, સી અને ડી, ડી અને એ, એમાંથી કોઈ એક જોડનો ગુણોત્તર આપણે ધારી લઈએ 3:2 છે, એટલે એ જેમ બી બરાબર 3:2 છે. હવે મિત્રો, એ જેમ બી 3:2 હોય તો માટે આપણે ખૂણો એ બરાબર 3x, ખૂણો બી બરાબર 2x લેવા પડે. આપણે પ્રકરણ 2 ની અંદર જોઈ ગયા હતા કે ગુણોત્તર આપેલો એટલે પાછળ x મૂકી દઈએ છીએ, ખૂણો એ બરાબર 3x, ખૂણો બી બરાબર 2x. હવે એ અને બી છે એ પાસપાસેના ખૂણા છે, એટલે એમનો સરવાળો 180 થાય. તો એ 3x, બી 2x બરાબર 180, માટે 5x બરાબર 180, x બરાબર 180 છેદમાં 5, 5 વડે ભાગાકાર કરીએ તો x બરાબર 36 મળે. આ x મળ્યું, આપણે ચતુષ્કોણના ખૂણાના બધા માપ શોધવા છે, બધા ખૂણાના માપ. તો ખૂણો એ બરાબર 3x છે, એટલે 3 × 36 108, ખૂણો બી 2x એટલે 2 × 36 72. એ ને બી ના માપ હોય, સી અને ડી શોધવા છે, તો એ ને સી સામ સામે ના ખૂણા છે, ખૂણો એ અને ખૂણો સી સામ સામે ના ખૂણા છે, એમના માપ સમાન હોય, માટે ખૂણો સી બરાબર ખૂણો એ. તો એનું માપ 108 છે, તો સી નું માપ પણ 108 થાય, એટલે ખૂણો સી મળી ગયો. એ જ રીતે બી નું માપ છે, તો બી અને ડી સામે સામે ના ખૂણા હોય, તો બી નું માપ 72 છે, તો ડી નું માપ પણ 72 હોય, એટલે ખૂણો બી અને ખૂણો ડી સામ સામે ના ખૂણા છે. માટે ખૂણો ડી બરાબર ખૂણો બી, તો ખૂણો ડી બરાબર બી નું માપ છે 72, એટલે ખૂણો બી 72 છે, તો ખૂણો ડી પણ આપણને 72 મળે. તો અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાના માપ મળી ગયા. મિત્રો, અહીંયા એ જેમ બી 3:2 છે, એના બદલે બી જેમ સી પણ 3:2 લઈ શકાય, તો ખૂણાના માપ બદલાઈ જાય. પણ આપણને કોઈ ચોક્કસ ખૂણાનું કે ચતુષ્કોણનું નામ નથી આપ્યું, એટલે માપ બદલાઈ જાય તો પણ વાંધો નહીં, પરંતુ માપ આ જ મળશે, બે સમસામેના ખૂણા 72 મળશે, બે સમસામેના ખૂણા 108 મળશે. હવે ત્યારબાદ પ્રશ્ન 6, એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. પાસપાસેની ખૂણાની ચાર જોડ હોય, એમાંથી એક જોડના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. તો અહીંયા પણ આપણે ધારી લઈએ, ધારો કે ચતુષ્કોણ ABCDમાં મિત્રો, પાસપાસેના ખૂણાની એક જોડ સમાન છે, એ પાસપાસેના ખૂણાનો ગુણોત્તર આપ્યો હતો, તો એ પાસપાસેના ખૂણાની જોડ લીધી આપણે એ અને બી, તો અહીંયા પાસપાસેના ખૂણાની જોડ લઈએ આપણે એ અને બી, પરંતુ અહીંયા પાસપાસને જે ખૂણા છે એના માપ સમાન છે, એટલે આપણે લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો બી. હવે આ બંને છે એમનો સરવાળો 180 થાય, અને બંનેના માપ સમાન છે, તો બંનેનું માપ કેટલું હોય શકે? બંનેના માપ સમાન છે અને બંનેનો સરવાળો 180 છે, તો બંનેનું માપ 90 હોય, 90-90, બંનેનું માપ 90-90 હોય, એટલે સરવાળો 180 થઈ જાય. પરંતુ આપણે ગણતરી કેવી રીતે કરીશું? તો બંનેના માપ સરખા છે, તો બંનેનું માપ ધારી લઈએ આપણે એક્સ, એ બરાબર બી બરાબર એક્સ. હવે એ પ્લસ બી બરાબર 180, એનું માપ એક્સ, બીનું માપ એક્સ બરાબર 180, તો એક્સ બરાબર 180, તો એક્સ બરાબર 180 ભાગ્યા 2, એક્સ બરાબર 90, તો માટે ખૂણો એ બરાબર 90, ખૂણો બી બરાબર 90, એટલે એ ને બી બંનેના માપ 90 મળી ગયા. સી અને ડી શોધવા છે, તો આની જેમ એ અને બી શોધ્યા, એ અને સી સામ સામેના ખૂણા હોય, તો એ જેટલું માપ સી નું મળે, બી જેટલું માપ ડી નું મળે, તો આપણે લખી શકીએ ખૂણો એ અને ખૂણો સી સામ સામેના ખૂણા છે,
એટલે ખૂણો સી બરાબર 90. એ જ રીતે ખૂણો બી અને ડી પણ સામસામેના ખૂણો છે. ખૂણા પૂરક હોય એવું આપણને ખબર છે, પણ અહીંયા પાસપાસેના ખૂણા સમાન પણ આપેલા છે એટલે કે એકરૂપ છે. તો તમે જોઈ શકો છો કે એ અને બી પાસપાસેના ખૂણા છે એ પૂરક પણ છે, સમાન પણ છે. તેનું માપ કેટલું છે? તો કે 90. આ યાદ રાખવાનું કે પાસપાસેના ખૂણા પૂરક હોય અને સમાન હોય તેનું માપ 90 હોય. બી અને સી પણ પાસપાસેના ખૂણા કહેવાય, એ પણ પૂરક છે, સરવાળો 180 થાય છે, માપ પણ સમાન છે. સી અને ડી પણ પાસપાસેના ખૂણા છે, એ પણ પૂરક પણ છે અને સમાન પણ છે. ડી અને એ પણ પૂરક પણ છે, સમાન પણ છે. એટલે હું ક્યાંક ખાલી જગ્યામાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે કોઈ ચતુષ્કોણના બે ખૂણાઓ છે, બે ખૂણાઓના માપ સમાન છે ને પૂરક છે, તો સમાન છે ને પૂરક છે એટલે એમનું માપ હંમેશા 90 જ હોય. તો અહીંયા પ્રશ્ન સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 6 પૂરો થયો. ફરી એક વાર યાદ કરાવું છું કે ગુણધર્મો જે સમજાવ્યા છે એ બધા જ ગુણધર્મો બરાબર લખીને યાદ રાખવાના છે. ખૂણાઓની જોડના આકાર, એ ખૂણાઓની જોડના કેવા પ્રકારની હોય, પૂરક હોય કે સમાન હોય, એ પણ યાદ રાખવાનું છે.